કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? તો આપણે ફરી પાછા જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ, તો આજનો આપણો એટલે કે લેક્ચર નંબર 6 ની અંદર આપણે જે વાયુના નિયમો વિશે અભ્યાસ કરતા હતા એમાં નિયમ નંબર 3 વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, બીજો નિયમ ક્યાં? તો કે બીજો નિયમ છે એ ચાર્લ્સનો નિયમ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરશું. કેમ કે એ મિત્રો થોડોક મોટો છે, એટલા માટે આ એક લેક્ચરની અંદર તે પૂર્ણ નહીં થાય. એટલા માટે આપણે જે એના પછીનો જે નિયમ છે, જે ગેલ્યુસેકનો નિયમ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને બીજી એક માહિતી તમને મિત્રો એ આપવાની હતી કે જ્યારે તમે આ ચેપ્ટરના કોઈ પણ વિડીયો લેક્ચર જોવાની શરૂઆત કરો ત્યારે તમારે ટેક્સ્ટ બુક અથવા તો કોઈ રેફરન્સ બુક સાથે રાખી અને અભ્યાસ કરતો જવાનો છે. અને એની અંદર મિત્રો જે અહીંથી હું તમને સમજાવું, જેનો અભ્યાસ કરાવું, એ માહિતી તમારે સાથે સાથે એની સાથે જોતી જવાની છે અને અભ્યાસ કરતો જવાનો છે. નહીં કે કોઈ વધારાની માહિતી તમારે જે છે એ તમે તમારી રીતે સમજી શકો અને મેળવી શકો તો નો ડાઉટ, નો પ્રોબ્લેમ. પરંતુ આપણે જ્યાંથી અભ્યાસ તમને કરાવવામાં આવે, જે તમે સાથે સાથે જોતા જશો અને અભ્યાસ કરતા જશો અને વિડીયો લેક્ચર જોતા જશો તો ઘણો બધો ફાયદો થશે. તો આ રીતે તમે અભ્યાસ કરશો એવી આશા રાખું છું. હવે આપણે જે આપણો આજનો ક્વેશ્ચન છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે આપણો આના પછીનો જે ત્રીજો નિયમ છે, જે પેલા આપણે બોઇલનો નિયમ જોયો, એ જ રીતે આપણે ગેલ્યુસેકનો નિયમનો અભ્યાસ કરવાનો છે. બોલો, જે પેલો નિયમ છે એ મિત્રો બોઇલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આ એના પછીનો જે નિયમ છે એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે. આ નિયમ શું કહે? તો કે આ નિયમ છે એવું કહે છે કે P પ્રપોઝનલ ટી, P એટલે કે પ્રેશર અને T એટલે કે તાપમાન, ક્યારે આ વસ્તુ ક્યારે શક્ય છે? તો કે નિશ્ચિત જથ્થો અને નિશ્ચિત કદ હોય અને નિશ્ચિત જથ્થો હોય ત્યારે આ ગેલ્યુસેકનો નિયમ છે એ ઉપયોગી છે. શું? તો કે પી પ્રપોર્શનલ ટી. આનો મતલબ શું થાય મિત્રો? આ નિયમ ગેલ્યુસેકનો નિયમ શું કહે છે? તો કે નિશ્ચિત કદે અથવા તો નિશ્ચિત જથ્થો, કોઈ વાયુનો નિશ્ચિત જથ્થો હોય અને નિશ્ચિત કદ હોય ત્યારે તે વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. આવું કોણ કહે છે? તો કે ગેલ્યુસેક નામનો વૈજ્ઞાનિક કહે છે કે જ્યારે નિશ્ચિત જથ્થો હોય અને નિશ્ચિત કદ હોય, કે કદમાં કાંઈ ફેરફાર કરવાનો ન હોય, ત્યારે જો તમે તાપમાનમાં વધારો કરો, એ વાયુના તાપમાનમાં વધારો કરો તો એના પ્રેશરમાં વધારો થાય, અથવા તો મારે જો એના પ્રેશરમાં વધારો કરવો હોય તો એના તાપમાનમાં પણ શું કરવો પડે? વધારો કરવો પડે. અને બીજી વસ્તુ કે જો મારે એના પ્રેશરમાં ઘટાડો કરવો હોય તો એના તાપમાનમાં પણ શું કરવો પડે? ઘટાડો કરવો પડે. એટલા માટે કહી શકાય મિત્રો કે પી પ્રપોર્શનલ ટી. આવું ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કીધું. તો આ વસ્તુ છે મિત્રો આપણે એક નાનકડા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કે ધારો કે કોઈ એક પાત્રની અંદર તમારી પાસે કોઈ એક વાયુ છે કે જેનું કદ કેવું છે? નિશ્ચિત છે. અને એનો જથ્થો પણ કેવો છે? નિશ્ચિત છે. કેવો છે? નિશ્ચિત છે. તો આ પાત્ર બંધ છે, તમને દેખાતું નહીં હોય, પરંતુ આ પાત્ર કેવું છે? બંધ છે. કેમ કે એ મેં બંધ કરેલું છે, તમને નહીં દેખાય. તો આ પાત્ર અત્યારે બંધ છે, એનો જથ્થો નિશ્ચિત છે, એનું કદ પણ કેવું છે? નિશ્ચિત છે. હવે મારે આના પ્રેશરમાં વધારો કરવો છે, આના પ્રેશરમાં શું કરવું છે? વધારો કરવો છે. તો મારે અત્યારે ધારો કે આનું પ્રેશર કેટલું છે? P1 જેટલું છે. અને તાપમાન કેટલું છે? T1 જેટલું છે. તાપમાન કેટલું છે? T1 જેટલું છે. હવે મારે આના પ્રેશરમાં વધારો કરવો છે.
जो आनो जत्थो निश्चित छे एम कोई पण केवुं छे निश्चित छे तो अत्यारे प्रेशर पी वन जेटलू छे तापमान डी वन जेटलू छे जो हवे मारे आने प्रेशर में वधारो करवो केटलो वधारो करवो केटलो वधारो करवो तो के मारे अत्यारे हवे आनु प्रेशर केटलू करवुं छे पी टू के जेटलू करवुं छे केटलू करवुं छे पी टू जेटलू तो पी टू जेटलू प्रेशर करवा माटे मारे तापमान केटलू करवुं जोईए टी टू जेटलू करवुं जोईए तो आना प्रेशर में शू थशे वधारो थशे શું થશે વધારે શું કામે તો કે આવું ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કીધું અને સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે હું આને તાપમાનમાં વધારો કરું અને તાપમાન પહેલાં તો આપણે જોઈએ એનું પ્રેશર નક્કી કઈ રીતે કરે તો કે એના જે અંદર એના જે કણો છે એ કણોની એની દિવાલ સાથે પાત્રની દિવાલ સાથે જે અથડાવવાની જે સ્પીડ છે એના ઉપરથી એનું પ્રેશર નક્કી થાય અને સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે એના તાપમાનમાં વધારો કરવાથી એના કણ છે એની ગતિમાં શું થાય વધારો થાય એની કણની ગતિમાં શું થશે વધારો થશે એની કણની ગતિમાં વધારો થાય એટલે એ અથડાશે સ્પીડથી અથડાય એટલે સ્વાભાવિક વસ્તુ એનું પ્રેશર વધારે અને અથડાય જેટલી સ્પીડથી ફરી પાછો એટલી સ્પીડથી પાછો આવશે એટલે કે ઘાત એવો પ્રત્યાઘાત આવું આપણે ક્યાંક શીખી ગયા કે તમે જેવું વર્તન કરો એવું સામેથી વર્તન મળે એટલે જેવો ઘાત એવો પ્રત્યાઘાત તમે જેવો ઘા કરો એવો ઘા પાછો સામેથી આવે અત્યારે આ સંસારનો નિયમ છે એટલે એમાં બહુ ઊંડું નથી ઉતરવું આપણે ભણવાની વાત કરીએ કે તમે એના કોણના ગતિ છે એકબીજા સાથે અથડાય એટલે જેટલી સ્પીડથી અથડાવવાના હશે એટલી સ્પીડથી ફરી પાછા બે દૂર જશે ફરી પાછા દિવાલ સાથે અથડાય આવા તો ઘણા બધા મિત્રો એની અંદર કોણો હોય તો એના હિસાબે એનું પ્રેશર નક્કી થાય અને તાપમાનમાં વધારો કરો તો એની કઈ કોણની ગતિમાં વધારો થાય કોણની ગતિમાં વધારો થાય એટલે અથડાવવાની સ્પીડ છે અથડાય જોરથી અથડાય એટલા માટે એના પ્રેશરમાં શું થાય વધારો થાય તો રેડી તો આ રીતે જેમ તમે તાપમાન વધારતા જશો એમ એના પ્રેશરમાં શું થતું જશે વધારો તાપમાનમાં ઘટાડો કરો તો એના કોણની ગતિમાં શું થાય ઘટાડો થાય એટલે પ્રેશર ઘટે એટલે તાપમાનમાં ઘટાડો કરવાથી એના પ્રેશરમાં પણ શું થાય ઘટાડો ક્યારે આ વસ્તુ ક્યારે શક્ય બનશે તો કે એનો જથ્થો કેવો હશે નિશ્ચિત હશે અને એનું કદ પણ કેવું હશે નિશ્ચિત હશે ત્યારે આ વસ્તુ શક્ય છે અને આવું કોને કીધું તો કે ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કીધું તો હવે આમાં મિત્રો આપણે જોઈએ કે પ્રારંભિક ધારો કે એનું પ્રેશર કેટલું છે પી વન છે અને તાપમાન કેટલું છે ટી વન જેટલું છે તો ત્યારે આ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો પી પ્રપોઝનલ ટી છે તો એના મારે પ્રપોઝનલ કાઢવું હોય તો એક નવો સમપ્રમાણતા અચળાંક ઉમેરવો પડે કયો કે તો પી બરાબર કે ટી તો કે ને સૂત્રનો કર્તા બનાવો તો પી ના છેદમાં ટી આવું થાય તો હું અહીંયા અત્યારે પી વન અને ટી વન માટે કરું તો કે વન બરાબર શું થાય પી વન ના છેદમાં ટી વન એ જ રીતે ધારો કે એનું અંતિમ પ્રેશર કેટલું થયું પી ટુ મારે કરવાનું છે તો તાપમાન ધારો કે તારે કેટલું થયું ટી ટુ જેટલું થયું કેટલું થયું ટી ટુ જેટલું તો એના માટે કે ટુ બરાબર શું થાય કે ટુ બરાબર શું થશે પી ટુ ના છેદમાં ટી ટુ રેડી પરંતુ આપણે અગાઉ જોયું હતું કે સમપ્રમાણતા અચળાંકનું મૂલ્ય કેવું છે સમાન છે કેમ કે એનું મૂલ્ય છે જેનો નિશ્ચિત જથ્થો અને નિશ્ચિત કદ ઉપર છે એનું મૂલ્ય એટલે એમાં કઈ ફેરફાર કરવાનો છે ને એટલે કે વન બરાબર શું થશે કે ટુ તો એના ઉપરથી હું લખી શકું કે પી ટુ ના છેદમાં અથવા તો પી વન ના છેદમાં ટી વન બરાબર પી ટુ ના છેદમાં ટી ટુ આ મિત્રો ગેલ્યુસેકનું સૂત્ર થયું ગેલ્યુસેકનું સૂત્ર થયું અથવા તો આ રીતે પણ લખી શકું પી વન ટી ટુ બરાબર ટી વન પી ટુ આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરવાનો થશે અને આ સૂત્ર પણ આપણે સમજવાનું છે સમજવાનું તો આપણે સમજી તો ગયા પરંતુ આનો ઉપયોગ કરવાનો છે રેડી તો આ વાત થઈ મિત્રો ગેલ્યુસેકના નિયમનો આનો પણ એક નાનકડો આપણે ગ્રાફ દોરી આલેખ દોરી અને જોઈએ તો કે અહીંયા હું પ્રેશર રાખું અહીં તાપમાન રાખું આ તો ગ્રાફ છે ખૂબ સરળ આવશે પહેલાં ધારો કે હું કદ કેટલું રાખું ધારો કે 3 લિટર કદ રાખ્યું 3 લિટર કદ રાખ્યું અને હું એના પ્રેશરમાં મારો વધારો કરવો હોય તો તાપમાનમાં એનો જથ્થો પણ નિશ્ચિત છે હું તાપમાનમાં વધારો કરી એના પ્રેશરમાં પણ શું થશે વધારો થશે શું થશે વધારો હવે ધારો કે હું 4 લિટર કદ લઉં તો આ પ્રકારનો ગ્રાફ આવશે 5 લિટર લઉં તો આ પ્રકારનો ગ્રાફ આવશે આ પ્રકારનો આનો ગ્રાફ મળશે ક્યારે તો કે પ્રેશર વિરુદ્ધ હું એના તાપમાનનો આલેખ દોરું ત્યારે રેડી તો આ વાત થઈ મિત્રો ગેલ્યુસેકના નિયમ રેડી
તો હવે આપણે આના પછી જે એના ગેલ્યુસકના જે નિયમ ઉપરથી જે એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરી ત્યારબાદ હવે મિત્રો આ જે ગેલ્યુસકના નિયમ ઉપરથી જે એના નાનકડા બે મસ્ત એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ તો પહેલું એક્ઝામ્પલ શું કહે છે મિત્રો તો પહેલું એક્ઝામ્પલ એની રકમ સમજીએ પહેલા તો આપણે ફટાફટ એની રકમ છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ જો રકમ સમજાઈ જાય તો અડધો દાખલો સમજાઈ જાય તો પહેલા જોઈએ કે 2 લિટર કદના એક બંધ પાત્ર 2 લિટર કદનું 2 લિટર કદનું એક બંધ પાત્ર છે એટલે કદ કેવું થઈ ગયું નિશ્ચિત થઈ ગયું કદ કેવું થઈ ગયું નિશ્ચિત શું કામ તો કે 2 લિટર કદનું એક બંધ પાત્ર છે કદ કેવું થઈ ગયું નિશ્ચિત અને એની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો છે કયો વાયુ ભરેલો છે નાઇટ્રોજન વાયુ ભરેલો છે અને 27 સેલ્સિયસ તાપમાને ત્યારે એનું જ્યારે 27 સેલ્સિયસ તાપમાન 27 સેલ્સિયસ તાપમાને એનું પ્રેશર કેટલું છે એનું પ્રેશર 2 bar દબાણ છે કેટલું છે 2 bar દબાણ છે એટલે કે T1 તાપમાને 27 સેલ્સિયસ તાપમાને એનું પ્રેશર અત્યારે એનું તાપમાન કેટલું છે આ બંધ પાત્રનું તાપમાન 27 સેલ્સિયસ તાપમાન છે ત્યારે એનું પ્રેશર મેં માપ્યું તો P1 કેટલું મળ્યું મને 2 bar જેટલું મળ્યું જો તેનું તાપમાન 77 સેલ્સિયસ કરવામાં આવે તો તે વાયુનું દબાણ શોધો જો હવે મને તાપમાન કેટલું કરું તાપમાન કેટલું કરું T2 77 સેલ્સિયસ કરું તો હવે P2 ગોતો તો એનું પ્રેશર ગોતો જો તાપમાનમાં શું છે વધારો છે પેલા 27 સેલ્સિયસ જો કદ કેવું છે નિશ્ચિત છે 2 લિટર છે એમાં કઈ ફેરફાર છે નહીં બંધ પાત્ર છે એટલે જથ્થો પણ કેવો છે નિશ્ચિત છે ત્યારે એનું 27 સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન વાયુનું પ્રેશર કેટલું હતું 2 bar દબાણ હતું હવે એના પ્રેશરમાં વધારો કરું કેટલો કરું 77 સેલ્સિયસ કરું તો હવે એનું પ્રેશર કેટલું થાય આપણે ગેલ્યુસેકના નિયમ ઉપરથી સૂત્ર જોયું હતું કે P1 ના છેદમાં P2 બરાબર P1 ના છેદમાં T1 અને P2 ના છેદમાં T2 આવું આપણે સૂત્ર જોયું મારે ગોતવાનું શું છે P2 તો આની અંદરથી હું P2 ને સૂત્રનો કરતા બનાવું તો P2 બરાબર શું થશે P1 T2 ના છેદમાં T1 તો P1 કેટલું છે મિત્રો 2 bar T2 77 સેલ્સિયસ માંથી મારે કેલ્વિનમાં ફેરવવું હોય તો આને કેટલા 273 પ્લસ કરવાના થાય તો 77માં 273 ઉમેરીશ તો 350 કેલ્વિન થશે 350 કેલ્વિન સેલ્સિયસ માંથી મારે શેમાં ફેરવવાના છે કેલ્વિન આમાં પણ એ જ રીતે 273 ઉમેરી દો તો કેટલા થશે 300 કેલ્વિન થાય કેટલું થાય 300 કેલ્વિન મોસ્ટ ઓફ મિત્રો આ ચેપ્ટરની અંદર જે તાપમાન છે આપણે શેની અંદર એનો અભ્યાસ કરવાનો થશે કેલ્વિનમાં એટલે સેલ્સિયસમાં આપવું હોય તો શેમાં ફેરવી નાખવાનું કેલ્વિન પછી ત્યારબાદ જોવાનું કે એનું તાપમાન છે આપણે શેમાં માપ્યું જો કાંઈ ન કીધું હોય તો શેમાં મેળવવાનું કેલ્વિનમાં અથવા તો જો ચોખવટ કરી હોય કે કેલ્વિનમાં મેળવો અથવા તો સેલ્સિયસમાં મેળવો તો આ રીતે એને ફેરવી નાખવાનું રેડી તો હવે અત્યારે T2 કેટલું છે 350 T1 કેટલું છે 300 કેલ્વિન છે કેટલું છે 300 કેલ્વિન તો હવે આને હું ગણતરી કરીશ તો કેટલું મળશે 2.33 bar મળશે કે આ બાર કેમ આવ્યું તો કે અહીંયા જે મિત્ર મૂક્યું એ શેમાં આવ્યું બારમાં આ કેલ્વિનમાં કેલ્વિન ઉડી જાય વધ્યું હું બાર તો બાર કેટલા બાર તાપમાન પ્રેશર થશે તો કે 2.33 bar જ્યારે 27 સેલ્સિયસ તાપમાને એનું 2 bar દબાણ હતું તો 77 સેલ્સિયસ તાપમાને એનું પ્રેશર કેટલું થશે 2.33 bar થશે કેટલું થશે 2.33 bar આ લ્યો ગેલ્યુસેકનો નિયમ બીજું કાંઈ એમાં વધારાનું છે નહીં એના પછી એક બીજું એક મસ્ત એક્ઝામ્પલ જોઈએ આવું જ છે કે 400 કેલ્વિન તાપમાને 5 લિટર કદના બંધ પાત્ર આમાં પણ કદ કેવું છે નિશ્ચિત છે પરંતુ તાપમાન કેટલું આપ્યું T1 400 કેલ્વિન છે કેટલું છે 400 કેલ્વિન બંધ પાત્રમાં Cl2 વાયુનું દબાણ જ્યારે એનું દબાણ કેટલું છે તો કે 4 bar છે 4 bar દબાણ છે જો તેનું દબાણ 5 bar કરવામાં આવે P2 5 bar કરવામાં આવે તો T2 ગોતો તો ત્યારે એનું પ્રેશર કેટલું મારે કરવું જોઈએ જો તાપમાન પહેલા શું કીધું કે 400 કેલ્વિન તાપમાને મેં ક્લોરિન વાયુ છે
એનું પ્રેશર માપ્યું તો 4 બાર દબાણ થયું. હવે મારે જો એનું પ્રેશર કેટલું કરવું, 5 બાર કરવું હોય તો એનું તાપમાન કેટલું કરવું જોશે. હવામાન કેવો છે, તાપમાનમાં વધારો કરવો જોશે ઘટાડો. જો પ્રેશરમાં શું થયું વધારો, તો સ્વાભાવિક વસ્તુ તાપમાનમાં શું કરવાનું થશે વધારો. જો એ કઈ રીતે કરવાનું છે, હવે તાપમાન આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2 ને સૂત્રનો કરતા બનાવું તો T2 બરાબર શું થાય, P2 T1 ના છેદમાં P1. તો P2 નું મૂલ્ય કેટલું છે, 5 બાર. T1 કેટલું છે, 400 કેલ્વિન, અને P1 કેટલું છે, 4 બાર. તો 12 બાર ઉડી જાય તો જવાબ શેમાં આવશે, કેલ્વિનમાં આવશે. તો આની ગણતરી કરશો મિત્રો, આની ગણતરી કરશો તો 500 કેલ્વિન આવશે. કેટલું આવશે, 500 કેલ્વિન. હવે મારે જો આને સેલ્સિયસમાં ફેરવવું હોય તો 500 માઇનસ 273 તો કેટલા થશે, 227 સેલ્સિયસ થાય. 227 સેલ્સિયસ તાપમાન રાખવું જોઈએ. ક્યારે ક્યારે 227 સેલ્સિયસ તાપમાન રાખવું જોઈએ, તો કે જ્યારે એનું પ્રેશર મારે 5 બાર કરવાનું થાય ત્યારે. રેડી? તો આપણે આ મિત્રો ગેલ્યુસેકના નિયમના બે મસ્ત એક્ઝામ્પલ જોઈએ, સ્વાધ્યાયની અંદર ચેક કરી લેજો. જો ગેલ્યુસેકના નિયમ ઉપરથી કોઈ પણ દાખલા હોય તો તમારે તમારી રીતે કરવાના છે. તો આ વાત થઈ મિત્રો ગેલ્યુસેકના નિયમ. તો મિત્રો આજના લેક્ચરની અંદર, એટલે કે લેક્ચર 6 ની અંદર આપણે આટલું રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. અને બીજી મિત્રો એક માહિતી આપવાની હતી કે કદાચ જો આ વિડીયો લેક્ચર છે થોડાક ટાઈમમાં આમ તેમ થાય, હમણાં જો કે તબિયત કમ્પ્લીટ થઈ ગઈ, પરંતુ થોડાક કામના હિસાબે થોડોક હમણાં કામમાં હોય, એટલે કદાચ જો વિડીયો લેક્ચરમાં આમ તેમ થાય તો થોડુંક ચલાવી લેવું, બાકી ફ્રી થઈ જશું. એટલે રેગ્યુલર વિડીયો લેક્ચર આવશે, વિડીયો લેક્ચર આવશે, પરંતુ કદાચ જો ટાઈમમાં આમ તેમ થાય તો એના માટે એક્સ્ટ્રીમલી સોરી. બાકી આપણે તમારાથી લેવું કંઈ તો ન હોય, પરંતુ થોડુંક જો એડજસ્ટ કરી લ્યો થોડાક સમય માટે તો સારું. તો આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.